મૂળી તાલુકાના બેટા ગામે કોલસાનો કાળો કારોબાર કરતા ખનીજ માફિયાઓનો ત્રાસ પ્રગતિશીલ મહિલા ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો. કોલસાની ખાણો બંધ કરાવવા કરી વિનંતી. મૂળી તાલુકાના બેટ ગામે ઘણા સમયથી કોલસાની ખાણો દમદમે છે અને ઊંડા કૂવામાંથી કોલસો કાર્બોસેલ ખનીજ ગેરકાનૂની ખોદકામ ચાલી રહ્યું છે, ત્યારે આ ખોદકામથી ખેડૂતોને ભારે નુકસાન થાય છે તેવો વિડીયો વાયરલ કર્યો છે, જેમાં બેટાના પ્રગતિશીલ મહિલા ખેડૂત જણાવે છે કે મોટા જિલેટિન બ્લાસ્ટ ધડાકાથી જમીન ધણધણી ઉઠે છે. દરરોજના આવા 300 બ્લાસ્ટ કરવામાં આવે છે ત્યારે બોરમાં પાણી ઊંડા ચાલ્યા ગયા છે. ભૂગર્ભ જળ ઉપર મોટું નુકસાન થાય છે. મોટરો પણ બોરમાં સલવાઈ જાય છે ને ફસાઈ જાય છે, જે પણ બહાર નીકળતી નથી. મહિલા ખેડૂત પોતાની વાડી ઉપર રહે છે, તેઓના મકાનમાં તિરાડો પણ પડી જવા પામી છે અને મકાન જર્જરિત હાલતમાં બની ચૂક્યું છે. ખેડૂતો દ્વારા વર્મી કમ્પોઝ પ્લાન્ટ સરકારના સહયોગથી બનાવવામાં આવેલ છે, જેમાં અળસિયા ઉછેર કરવામાં આવે છે અને જૈવિક ખાતર ઉત્પાદન કરતા હોય છે, તેમાં પણ મોટું નુકસાન વેઠવું પડતું હોય છે. હાલ તમામ અળસિયા મોતને ભેટ્યા છે. સાથે સાથે ગૌ આધારિત ખેતી કરે છે, તેઓને ગાયો બળદ ધરાવે છે, તે પણ ખેતર ઉપર જ રહે છે. ત્યાં ગાયના શેડ પણ ધડાકામ પડી જાય છે અને મોટું નુકસાન ખેતી, મકાન, બોર, ગાયો, પશુપાલનને થઈ રહ્યું છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા આ કોલસાની ખાણો જે ધમધમે છે તેને બંધ કરાવવામાં આવે. હજુ 5 દિવસ પહેલાં જ પશુ કોલસાની ખાણમાં પડી જવાથી મૃત્યુ પામ્યા હતા અને જિલેટિન વિસ્ફોટ પદાર્થોથી એવા ધડાકા કરવામાં આવે છે કે ધરતીકંપ ભૂકંપનો અહેસાસ થાય છે અને બાળકો ઊંઘમાંથી ઉઠીને બહાર દોડી આવે છે, જે તેઓના ભણતર અને અભ્યાસ પર માનસિક અસર થાય છે અને સ્થિતિ કથળી રહી છે. આ બાબતે તાલુકા કક્ષાએ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જો ખેડૂતોના બાબતે બોલો તો ખનીજ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવે છે, તેમ ભેટ ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત જણાવે છે. આ વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે અને તંત્ર દ્વારા જે કોલસાની ખાણો બંધ છે તેમ જણાવ્યું છે, તે હાલમાં પણ ધમધમે છે તેનો પર્દાફાશ થયો છે. એટલે કે સરકારની ઓફિશિયલી ધડાકા થતા નથી અને સરકારના ઓફિશિયલી કોલસાની ખાણો બંધ છે, પણ હકીકતમાં કોલસાની ખાણો ધમધમી રહી છે, જેનો પર્દાફાશ કરતો આ વિડીયો થયો છે વાયરલ. મૂળી તાલુકાના બેટ ગામે કોલસાની કાળો કારોબાર ધમધમી રહ્યો છે અને ખનન માફિયાઓ, ખનીજ માફિયાઓ બે રોકટોક રીતે કોલસાનું ખનન કરતા જોવા મળે છે, જેનો વિડીયો થયો છે વાયરલ. આજુબાજુના વિસ્તારના લોકોને, ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન અને પશુ અને જાનવરને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ અંગે કોલસાની ખાણો બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ હજુ સુધી બંધ થઈ નથી, જેનો પર્દાફાશ થયો છે અને વિડીયો થઈ રહ્યો છે વાયરલ કે કોલસાની ખાણોમાં જિલેટિન બ્લાસ્ટ ધડાકાથી કરવામાં આવે છે અને પ્રતિદિન 300 જેટલા બ્લાસ્ટ થાય છે, જેનાથી આડઅસર જમીનમાં થઈ રહી છે અને તેની અસર ખેડૂતોને બોર કૂવા પર તેમજ પશુપાલન, મકાન સહિતના વસ્તુઓ પર, ચીજવસ્તુઓ પર ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરી આ કોલસાની જે ખાણો છે ત્યાં જે જિલેટિન બ્લાસ્ટ કરવામાં આવે છે તે તાત્કાલિક રોકવામાં આવે તેવી માંગ વારંવાર કરવામાં આવી રહી છે. પાણીની બ્લાસ્ટિંગના લીધે અમારા તળમાં પાણી રહ્યું નથી.
વારંવાર મોટર બહારી કાઢવા છતાં પાણી ઘરમાં છે જ નહીં, તો પછી અમારે પાણી આવે જ નહીં, લાગશે કે પાણી બધું જ ખેંચાઈ ગયું છે. જો અમે આ લાઈન કાઢેલી છે, ત્યાં અમારો અહીંયા બોર છે, બોર છે, અહીંયા બોર છે, છતાં પણ એની અંદર બ્લાસ્ટિંગ લીધે પાણી તો છે જ નહીં. અહીંયા હું તમને દેખાડું અમારે આ ગાયું માટેનો અવેડો છે, અવેડામાં પણ પાણી હોતું નથી. જો પાણીના લીધે અમેડો અવાડો અમારા ગાયનો ખાલી છે, પાણી આમાં છે જ નહીં. છતાં અમારા ગાયું શેનું પાણી પીવે, અમારે બ્લાસ્ટિંગના લીધે પાણી કરવા નથી રહ્યું. આ બાજુમાં ગૌશાળા છે, કેટલું નુકસાન થયું છે એ પણ તમને બતાવું છું. સરકાર કોઈ કાયદેસરના પગલા લેતું નથી, જેથી કરીને એ લોકોને વિનંતી કરવી. ખેતર છે, ખેતરમાં પણ કઈ વાવેતર થતું નથી પાણીના લીધે, બ્લાસ્ટિંગના લીધે પાણી તરમાંથી સાવ ખેંચાઈ ગયું છે. સરકાર સામે કાયદેસરના પગલા લેવા વિનંતી. પ્લાન છે, અળસિયા પ્લાન છે, જે અમારા મજૂરી કામ ચાલે છે, જેથી કરીને અમે રોજી રોટી કમાઈ શકીએ, અમે બાળકોના પેટ પણ ભરી શકીએ. આ અમારા વર્મી કમ્પોસ્ટ અળસિયાનો પ્લાન છે. અળસિયાને પણ જેમ અમે પાણી પીએ છીએ, એમ અળસિયાને પણ પાણી પાવાની જરૂરિયાત થાય છે. જો આ અમારો મોટો શેડ છે વર્મી કમ્પોસ્ટ અળસિયાનો, આ બધું અમારા અળસિયાનું છે. આ અળસિયાનું પણ આ સુકાઈ ગયું છે, તમે જોવો જરા, આ બધું રહ્યું અમારા સાણ છે એ બધું સુકાઈ ગયું છે હાવ, આની અંદર પાણી નથી, જેથી કરીને અળસિયાઓ પણ અમારે બધા મરી જાય છે અને ઘણું બધું નુકસાન થાય છે. બાજુમાં સામેની વાડી છે, ત્યાં જ ઈવડા લોકો બ્લાસ્ટિંગ ને બધું કરે છે, ત્યાં જ કોલસાની ખાણો ઉતારી છે અને બ્લાસ્ટિંગ કરે છે. જે કંઈ અમારા મજૂરો અહીં કામ કરતા હોય છે તેઓને બ્લાસ્ટિંગના પથ્થરો પણ વાગી જાય છે અને એ લોકોને પાણા પણ વાગે છે, અને રાતના સમયે લોકો બ્લાસ્ટિંગ કરે છે. અહીં નાના બચ્ચાઓ છે કે કોઈ રહી શકતા નથી, અને આ બધું અમારો પ્લાન અત્યારે હાવ સુકાઈ ગયો છે. વર્મી કમ્પોસ્ટ પણ અત્યારે મરવા માંડ્યા છે, જેથી કરીને સરકાર સામે કાયદેસરના પગલાં લેવા વિનંતી. જો આ બધું કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરશું. નાના બાળકોને બેસાડી અમે છતાં ઘરના સભ્યો ભૂખ્યા ગરસા રહીને સરકાર સામે આંદોલન કરવા વિનંતી છે. જો આ બધું તમે કાયદેસર પગલાં લ્યો અને બંધ કરાવો, જો બંધ નહીં કરાવો તો અમે કાયદેસરના સામેની કાર્યવાહી કરવા તૈયાર છીએ. એ તો અડસે પ્લાન ખાતર છે, બધું છે, અમારો ધંધો અત્યારે ઠપ થઈ ગયો છે અને અમારા નાના નાના બાળકો છે, અને અળસિયાને પણ પાણી મળતું નથી, તરમાંથી પાણી સાવ જતું રહ્યું છે. આમાં ઝાડવા ઘણા બધા છે પણ ઝાડવા સાવ સુકાઈ જવા આવ્યા છે. આ લોકો છતાં વારંવાર કહેવા છતાં પણ માનતા નથી, અને આ ખાયણું કઈ જગ્યાએ ખોદાય છે એ પણ હું કહેવા માગું છું કે આ ખાયણું મૂળી તાલુકાના ભેટ ગામની અંદર જ ખોદાય છે. અમારી આજુબાજુમાં અમારા જે અળસિયા પ્લાન છે એની બાજુમાં જ છે, ત્યાં જ ખોદાઈ રહી છે ખાણો. તોય પણ સરકાર કોઈ પગલાં લેતી નથી, ઘણી બધી નોટિસો આપવા છતાં સરકાર સામે જોતી નથી. આ ભાજપ જ સરકાર બધું કરી રહી છે, તોય છતાં આ બધું કોઈ કરતું નથી, જેથી કરીને અમારે આંદોલન ઉપવાસ માટે બેસવા માટે અમે તૈયાર છીએ. અમને તિરાડું પણ પડી ગઈ છે, તો આનું વળતર અમને કોણ આપશે? અમે આ મોટા પાયે કરેલું છે સર, તો અમને કોણ અમને કરી આપશે? આ બધું નુકસાન થયું છે, તો બાજુમાં બ્લાસ્ટિંગ થાય છે, પાણા આવે.